गुजराती फिल्म बनावी छे तेम कहीने वडोदराना एक कुख्यात ढग अने एक यूट्यूबर स्टार युवतीना बंटी और बबली सामे 9 लाखनी छेतरपिंडीनी जूनागढ़ना युवाने नोंधावी फरियाद। तस्वीरमां देखाता शख्सनुं नाम रोहित पटेल छे। आ युवतीनुं नाम पूजा पंचाल छे। बन्ने गुजरातना वडोदरा शहेरना वतनी छे, परंतु हाल बन्ने फरार थई गया छे। कारण के बन्ने मळीने लोकोने फिल्म बनावाना नामे छेतरवानुं कारस्थान करे छे। जेवी रीते बॉलीवुडनी फिल्म बंटी और बबलीमां बेलडी लोकोने छेतरवानुं काम करती हती, बस तेवी ज रीते रोहित पटेल अने पूजा पंचाले मळीने लोकोने चूनो लगाड़वानुं काम कर्युं अने हवे तेनी सामे वधु एक पोलीस फरियाद जूनागढ़ पोलीस समक्ष करी छे। हरीश ओझा नामना युवके तेनी साथे 9 लाख रुपयानी ठगाई करी होवानी सी डिविजन पोलीस स्टेशनमां फरियाद नोंधावी छे, जेथी आ बंटी बबलीनी जोड़ी एटले के रोहित पटेल अने पूजा पंचाल रफू चक्कर थई गया छे। बंटी और बबली फिल्म में अभिषेक बच्चन और रानी मुखर्जी जेवी रीते लोकोने शीशा में उतरवानुं काम करता हता, बिल्कुल तेवी ज रीते मॉडस ऑपरेंडी थी आ ठग बेलडी लोकोने छेतरवानुं काम करे छे। जूनागढ़ना फरियादी हरीशभाई ओझाना संपर्कमां रोहित पटेल और पूजा पंचाल आव्या त्यारे तेने आंबा आंबली बतावीने कोई ज बीजानी आलिशान ऑफिस बतावीने तेने गुजराती फिल्ममां नाणानुं रोकाण करवा माटे जणाव्युं। गुजरात सरकार फिल्मोमां सबसिडी आपता होय नाणा डबल थई जवाना झासा आप्या। परिणामे हरीशभाई ओझाए पहला 5 लाख अने पछी 4 लाख रुपया, एवी रीते कुल 9 लाख रुपया आप्या। परंतु पछी तो कोण हूँ ने कोण तू जेवो घाट सर्जायो, जेथी आ बंटी बबली एटले के रोहित पटेल अने पूजा पंचाले हरीशभाई ने ठेंगो बताव्यो। त्यार पछी अनेक वार उघराणी करवा छतां पण नाणा परत नहीं आपता आखरे हरीशभाई ओझा जूनागढ़ सी डिविजन पोलीस स्टेशनमां फरियाद नोंधावी छे। वडोदराना कुख्यात बंटी और बबली एटले के रोहित पटेल अने पूजा पंचाले अगाउ पण अनेक लोकोने छेतर्या छे। रोहित पटेल सामे तो एक युवती साथी कुकरमां आचर्यानी अने कास्टिंग काउचनी फरियाद पण वडोदरा पोलीस स्टेशनमां नोंधाई छे। हवे जूनागढ़मां आ कुख्यात ચીટર જોડી સામે વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ને બધા આર્ટિસ્ટો બતાવ્યા કે આ હિરોઈન છે અને આ સ્ટાર છે ને એવું બધું ઘણું બધું બતાવ્યું ને એ વાતોમાં આવે ને મેં એમને ફર્સ્ટ ટાઈમ 5 લાખ રૂપિયા જૂનાગઢ મારી ઘરે આપ્યા મેં, પછી લોકડાઉન પહેલાં 4 લાખ રૂપિયા આપ્યા, એમ કરીને મેં ટોટલ 9 લાખ રૂપિયા એમને આપી દીધા। 9 લાખ આપ્યા પછી મેં કીધું કે પિક્ચર હવે ક્યારે રિલીઝ થવાની, તો ધીમે ધીમે કરતાં ટેકનિકલ બાના કરતાં કરતાં લોકડાઉન થઈ ગયું, પછી લોકડાઉનના બાના આપ્યા, લોકડાઉન પહેલાં પછી પાછા ટેકનિકલ બાના શરૂ કર્યા ને એમની વચ્ચે એણે કે યુટ્યુબ કે રાની કરીને એક સોંગ લખ્યું, એમાં એમણે મારું સ્પેશિયલ થેન્ક્સ કરીને લખ્યું એટલે મેં કીધું ભાઈ આપણે વાત મૂવીની થઈ છે, આ નહીં યુટ્યુબને એવું બધું રહેવા દો। તો પછી મને કે તમને ધીમે ધીમે પૈસા આપશું, 40-50 હજાર રૂપિયા કરીને આપશું, એના બધા વોઇસ મેસેજ છે, ટેક્સ્ટ મેસેજ, બધા વિડીયો છે ને મેં એની સીડી બનાવીને આપણે એસપી સાહેબને રજૂ કરેલ છે, તો કે પૈસા આપી દઈશું। પછી ધીમો ધીમો થોડો ટાઈમ થયા પછી એમણે સીધી મને ધમકી આપી કે પૈસા બૈસા કશું છે નહીં, તમને પૈસા કંઈ મળશે નહીં, અમારા કંઈ દેવાના થતા નથી ને વધારે કંઈ કહીએ તો અમે તમને ખોટી રીતે ફસાવી દઈશું, અમારા તમે પાસે પૈસા લીધા નથી ને અમારે તમને દેવાના થતા નથી, સીધી ધમકી ઉપર વાત આવી ગઈ। એટલું બધું કર્યું પછી મેં સી ડિવિઝનમાં આપણે બોદર સાહેબ છે પીએસઆઈ એમને મેં અરજી આપી ને એસપી સાહેબને અરજી આપી, સાહેબ આનું તમે તપાસ કરીને યોગ્ય કરો, આ થયું પછી આ અત્યારે ગુનો નોંધાણો એના વિરુદ્ધ। આ જે ભાઈ છે વડોદરાનો આરોપી આપણે જે આપની સાથે છેતરપિંડી કરે એ શું કરે છે અને એને અગાઉ કોઈ ગુનામાં સામેલ થયો છે? હા જી, એ એમને ઓલું નામ છે શ્રી રણદેવી ફિલ્મ્સ કરીને કહે ને, એકચ્યુઅલી બધાને એમ કહેતા રહે છે કે શ્રી રણદેવી ફિલ્મ્સ છે, અમે ઘણા બધી મૂવીઓ બનાવીએ છીએ, ઓફિસ બતાવે છે બહુ જાહો જલાલીવાળી ઓફિસ, ઓફિસમાં પણ એકચ્યુઅલી એવું છે કે ઓફિસ એમની છે નહીં, જેમના ભાડા પણ નથી ભર્યા ને એમના ઉપર કેસ ચાલુ છે 10 વર્ષથી ને આવા તો અસંખ્ય ગુનાઓ એની ઉપર છે, જેની મેં જેના ડોક્યુમેન્ટ છે એ પણ મેં અહીંયા પોલીસ સ્ટેશનમાં આપેલા છે, એમના વિરુદ્ધ ઘણી ફરિયાદી થઈ ગયેલ છે, પોલીસ સાથે પણ અધ્વતાથી વર્તન કરેલ છે એવી પણ ફરિયાદી છે એમના વિરુદ્ધ, ઘણા બધી ફરિયાદી છે એમના ઉપર, પણ આ બધું પાછળથી આપણે ખ્યાલ પડ્યો કે આવું બધું છે, આપણે તો આપણા પૈસાથી મતલબ બધો પૈસા રોકીએ ને એમને અમને લાલચ આપી હતી કે ભાઈ તમારા પૈસા 4 મહિનામાં ડબલ થઈ જાય, એટલે અમને એવું હતું કે 15 લાખ રૂપિયા રોકીએ ને 30-35 લાખ રૂપિયા 4-6 મહિનામાં થઈ જતા હોય ડબલ, તો કોઈ એવી બીજી કોઈ વાત નથી, એટલે લાલચમાં અમે આવી ગયા। હવે શું આગળની કાર્યવાહી, પોલીસ શું કરે, શું અપેક્ષા છે આપની? સાહેબ અમારી તો અપેક્ષા માત્ર એટલી છે કે પોલીસ આ લોકોને પકડે, વ્યવસ્થિત એને વ્યવસ્થિત દંડ આપે, બસ અમારી માત્ર એટલી ઈચ્છા છે। તપાસ તો બરોબર પોલીસે તપાસ કરી, ત્યાં જે એવા છે એકવાર રૂબરૂ ગયા હતા, ભાઈ અવારનવાર ફરાર થઈ જાય છે અવતારથી સામે, પણ હવે અમારી અપેક્ષા માત્ર અમારી ઈચ્છા માત્ર એટલી છે કે આ લોકોને લઈ આવો, કાયદેસર કાર્યવાહી આમની ઉપર થવી જોઈએ, પૈસા મળી જાય તો હા, ને પૈસા તો હવે દે। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, જી ટીવી ન્યૂઝ, જૂનાગઢ।